सनातन धर्मनो पवित्र महीनो एटले कि श्रावण मास चाली रह्यो छे त्यारे वलसाडनी प्राचीन नगरी बगवाड़ामां आवेला 1350 वर्ष जूना शिव मंदिरनो महिमा अलग छे। वलसाड जिल्लामां आम तो घणा शिव मंदिर आवेला छे, परंतु कोलक नदी किनारे प्राकृतिक वातावरणमां आवेल आ सिद्धनाथ धामनी महिमा ज अनेरो छे। शांत अने रमणीय वातावरण वच्चे आवेला आ शिव मंदिरनो इतिहास जेटलो पुरानो छे तेटलो ज स्थानिक लोकोनो भगवान भोले परनो विश्वास पण अतूट छे। आ शिव मंदिर में भगवान शिवनी साथे डाबा सूंठवाला गणेश भगवान माता पार्वती आम शिव परिवार बिराजमान छे। आ मंदिर में शिवरात्रि अने श्रावण मास में अनेक पूजा ना भव्य कार्यक्रम योजाय छे, तो लघुरुद्रा जेवा भव्य कार्यक्रम पण योजाय छे। आश्रे 1350 वर्ष पुरानु आ मंदिर सेदुक वंशना स्थापक राजा भानुशक्तिना प्रपौत्र अलल शक्ति के जे निकुंभ तरीके पण ओळखाय छे तेना द्वारा स्थापवामां आव्युं छे। आ राजा महाशिव भक्त हतो अने तेने ईस्वीसन 656 मां बगवाड़ाना कोलक नदीना उत्तर कांठे आ मंदिरनुं निर्माण कर्युं हतुं। 1.5 फूटनी ऊंचाई अने 51 इंचना परिघवाळा आ भव्य शिवलिंग काळा पत्थरमांथी बनावेल छे, तेमज आ मंदिरनुं शिखर 31 फूटनी ऊंचाई धरावे छे। आजे पण हजारो भक्तो पोतानी तकलीफो अने मुश्केलीओना निवारण माटे मंदिरमां आवे छे अने शिव भक्तोनुं मानवुं छे अमारो भोळो भगवान तमामनी मनोकामना अचूक पूर्ण करे छे। सिद्धनाथ मंदिर छे अने कोलक नदीना किनारे आवेलुं छे ने बहु सारू मंदिर छे। अहींया आव्या पछी बहु सारू लागे छे, मनने बधी मनोकामना पूरी थई छे। अहींया 1300-1400 वर्ष जूनुं मंदिर छे, आ विस्तारनुं सौथी जूनुं मंदिर छे अने एक परम शक्ति जेवुं मंदिर छे અને મનોકામના પૂર્ણ કરવું આપણે સમજી શકીએ હિન્દુ શાસ્ત્રમાં। એમાં પણ અહીંયા જે મંદિર રહ્યું એ મંદિર સૌથી જૂનું હોવાથી ઘણા મંદિરો કરતા અહીંયા અમે છેક વાપી વિસ્તારથી દર્શન કરવા આવીએ છીએ। આ સિદ્ધનાથ મહાદેવનું મંદિર કોલક નદી કિનારે આવેલું છે। આ સિદ્ધનાથ મહાદેવનું મંદિર છે, આ બગવાડા નામના ગામમાં આવેલું છે અને અમે લોકો અહીંયા પાણી, દૂધ, દહીં, ફૂલ, બિલીપત્ર એ બધાથી પૂજા કરીએ છીએ સિદ્ધનાથ મહાદેવજીની। વાતાવરણ ખૂબ જ શાંતિમય છે, પૂજા કરવા પછી પણ કલાકોના કલાકો ત્યાં બેસી રહીએ છીએ, જવાનું ગમતું નથી ઘરે, ગામમાં જ રહીએ છીએ તો પણ। શ્રાવણ માસમાં અનેક ભક્તજનો આવે છે અને ખૂબ શ્રદ્ધાળુ અહીંયા આવે છે અને જયારે મને આધી વ્યાધી ઉપાધી જાવ, હું મહામુસીબત માં આવી જાઉં ને ત્યારે હું બપોર વચ્ચે પણ આ મંદિર માં આવી અને ભગવાન આગળ બેહી અને જળ ચડાવું અને થોડીક વાર થાય ને તો મને રસ્તો મળી જાય, આવો મારો જાત અનુભવ છે મારો ભાઈ। મેં આ સિદ્ધનાથ મહાદેવ આગળ 2-3 વખત મારે એવી પરિસ્થિતિ ઉભી થાય તો હું ગમે ત્યારે આવી આ દરવાજા ખુલ્લા જોઈ મારા ભોળાનાથના હું આવી અને જળ ચડાવી અને થોડીક વાર બેહું ને તો મને રસ્તો મળી જાય છે, આવો મારો જાત અનુભવ છે। પરિઘ ધરાવતો શિવલિંગ છે, ભવ્ય શિવલિંગ છે। શ્રાવણ માસના આખા શ્રાવણ માસમાં આજુબાજુના વિસ્તારથી અને ગામ લોકો ભક્તજનો અહીં મંદિરમાં દર્શન કરવા આવે છે। તદઉપરાંત દરે 10 શિવરાત્રીએ અહીં લઘુરુદ્રનું આયોજન થાય છે। આ એકદમ પૌરાણિક મંદિર છે, લગભગ આશરે 1400 વર્ષની આજુબાજુ જૂનું મંદિર છે, વલસાડ જિલ્લામાં બગવાડા ગામમાં આવેલું છે અને એમાં મુખ્યત્વે સ્વયંભુ અંદર બધી મૂર્તિઓ પણ છે, ગણપતિ દાદાની છે, કાર્તિકેયજીની પણ છે, વિષ્ણુ ભગવાનની છે અને માતાજીની છે, સાથે શિવલિંગ પણ બહુ સરસ છે એનું। અને એના મહાત્મ્યમાં આપણે જોઈએ તો એમાં દર વર્ષે શ્રાવણ માસમાં લઘુરુદ્ર થાય છે, આખો દિવસ ચાલે, લગભગ 7-8 કલાક સુધી એની પૂજા થાય છે, અભિષેક ને બધું।